જણસીઓની પણ ટેકાના ભાવે ખરીદી થશે. જી હા, રાજ્ય સરકારે ડાંગર, મકાઈ અને બાજરીની પણ ટેકાના ભાવે ખરીદવાની કરી છે જાહેરાત. આગામી 16 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી આ જણસના ટેકાના ભાવે ખરીદી કરવાની શરૂઆત થશે. જોકે ડાંગરની ખરીદી માટે 92, મકાઈની ખરીદી માટે 61 અને બાજરીની ખરીદી માટે 57 માર્કેટ યાર્ડમાં ખરીદ કેન્દ્રો ઊભા કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રતિ ક્વિન્ટલ ડાંગર માટે 1835 રૂપિયા, મકાઈના 1760 રૂપિયા અને 1 ક્વિન્ટલ બાજરી 2000 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી શકાશે. મકાઈ માટે 1760 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને બાજરીમાં 2000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે રાજ્ય સરકાર આ જણસી ખરીદવા જઈ રહી છે, જેની ખરીદી 16 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયાની ખરીદી કરવામાં આવશે. જેમાં ડાંગર માટે 92 માર્કેટિંગ યાર્ડના સેન્ટર, મકાઈ માટે 61 માર્કેટિંગ યાર્ડના સેન્ટર અને બાજરી માટે 57 માર્કેટિંગ યાર્ડના સેન્ટર ઉપરથી આ પ્રક્રિયા ખરીદ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એટલે ડાંગર, મકાઈ, બાજરી કે મગફળી માટે ખેડૂતોને ક્યાંય મુશ્કેલી ન પડે માટે સતત મોનિટરિંગ કર્યું છે, મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મળ્યું છે અને ખરીદ પ્રક્રિયાની અંદર એટલું પારદર્શક રીતે આખી પ્રક્રિયા ગોઠવવા જઈ રહી છે કે ખેડૂતોને ક્યાંય અન્યાય નહીં થાય અને ક્યાંય મુશ્કેલી નહીં.